तो पेट्रोल अने डीजल ना भाव में थई रहेला सतत भाव वधारा कारण जनता त्राहीमाम पुकारी गई छे। त्यारे छेल्ला बे दिवस थी पेट्रोल डीजल ना भाव स्थिर जोवा मळी रह्या छे, जेना कारणे जनता ने आंशिक राहत मळी छे। पेट्रोल डीजल ना भाव में सरकार नोंधपात्र घटाड़ो करे जेथी सामान्य जनता ने राहत मळी तेवी लोको मांग करी रह्या छे। છેલ્લા થોડા સમયથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજે રોજ વધારો નોંધાઈ રહ્યો હતો, પરંતુ બે દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં બ્રેક લાગતા ક્યાંક ને ક્યાંક જનતાને રાહત મળી છે। એક તરફ તહેવારનો માહોલ છે તો બીજી તરફ સતત વધતા ભાવને કારણે જનતા પરેશાન થઈ રહી છે, પરંતુ છેલ્લા બે દિવસથી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં નથી આવ્યા। ત્યારે મહત્વનું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને અત્યારે હાલમાં તેમનું શું કહેવું છે તેવું જાણીએ આપણે વાહન ચાલકો પાસેથી, કે જે રીતે વધતા ભાવ છે તેને લઈને તે લોકો શું કહેવા માંગે છે। અત્યારે હાલમાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ આપ જોઈ રહ્યા છો કે 100 રૂપિયાની પાર એટલે 104 રૂપિયાની આસપાસ પેટ્રોલ ડીઝલના ભાવ પહોંચ્યા છે। ત્યારે મહત્વનું એ છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને અત્યારે હાલમાં જે ઘટાડો નોંધાયો છે, બે દિવસથી જે બ્રેક વાગી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જનતા ઈચ્છી રહી છે કે હજી પણ ભાવ ઓછા થવા જોઈએ। શું નામ છે તમારું? અરુણ વેગડા। અરુણભાઈ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, છેલ્લા બે દિવસથી બ્રેક વાગી છે, ક્યાંક એવું લાગે છે કે સરકાર ભાવ ઘટાડશે? મને નથી લાગતું કે સરકાર ભાવ ઘટાડશે। સરકાર 5 રૂપિયા વધારીને પછી 2 રૂપિયા ઘટાડીને પછી કે અમે ઘટાડો કર્યો। અત્યારે 2 દિવસથી બ્રેક વાગી છે, ભાવ નથી વધી રહ્યા, શું કે એનું કારણ શું હશે? તહેવાર હશે કદાચ? એનું કારણ એ બી હોઈ શકે કે તહેવાર છે, યા તો એનું કારણ એ બી હોઈ શકે કે એક જોડે એમને વધારે બી ભાવ વધારો કરવો હોય 2-5 રૂપિયાનો। બાકી લાગતું તો નથી કે સરકાર હવે ભાવ ઘટાડે। જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, એવું લાગે છે કે ભાવ ઘટાડવા જોઈએ સરકારને, લોકો તમામ લોકોને, ગરીબોને, બધાને જોઈને? હા, એવું તો છે જ કે ઘટાડવા તો જોઈએ જ, કારણ કે બધાની પોઝિશન સરખી નથી હોતી, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ને કોઈ પરેશાની હોય જ છે, તો એ છે જ। તો બીજા એક વાહન ચાલક પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ કે તેમનું આ બાબતે શું કહેવું છે। શું નામ છે આપનું? વરુણ દેસાઈ। વરુણભાઈ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, 2 દિવસથી ભાવ ઘટી બંધ થયા છે વધવાના, લાગે છે કે સરકારે ઘટાડો કરવો જોઈએ અથવા કરશે? સરકારે ઘટાડો તો કરવો જોઈએ, કેમ કે દૈનિક વપરાશની વસ્તુમાં પહેલું આવે, હવે આપણે દરરોજ જરૂરિયાત પડતી હોય એટલે ભાવ વધારાથી બહુ બધી તકલીફો પડે,